સુરત જિલ્લાના કડોદરામાં આવેલી વરેલી ગામ ખાતે 19/10/2021 ના રોજ મંગળવારના રોજ આગની દુર્ઘટનામાં બે કામદારોમાં મૃત્યુ પામ્યા હતા. ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડરો તેમજ બિન અધિકૃત બાંધકામ બાબતે જેમની જવાબદારી છે તેવા અધિકારીઓ પર કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે સુરત શહેર કોંગ્રેસ કમિટીની પ્રેસિડેન્ટ કલ્પેશ બારોટને સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. સુરત શહેર કોંગ્રેસ કમિટીના પ્રમુખ કલ્પેશ બારોટે જણાવ્યું હતું કે ભૂતકાળમાં સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ સુરત નજીક કડોદરાની વરેલી ગામ પાસે વિવા પેકેજિંગ કંપનીમાં રવિવારે મધરાતે શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી, જેમાં 200થી વધુ કામદારો ફસાઈ ગયા હતા. કારખાનામાં એક કામદારનું સળગી જવાથી તો અન્ય એક કામદાર કૂદી જવાના કારણે મૃત્યુ થયું હતું. બીયુસી સર્ટિફિકેટ આપ્યા વગર ગેરકાયદેસર બાંધકામ થયું કહ્યું છે, જે અંગેની તપાસ કરવી જોઈએ. ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડરો તેમજ બિન અધિકૃત બાંધકામ બાબતે જેમની જવાબદારી છે તેવા અધિકારીઓ પર કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કલ્પેશ બારોટ, પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ. આજ રોજ અમે રેન્જ આઈજી ડૉક્ટર પાંડ્યાન સાહેબને રૂબરૂ મળી રજૂઆત કરેલી હતી કે ભૂતકાળમાં સુરત મહાનગરપાલિકાની હદમાં જે તક્ષશિલા કાંડનો બનાવ બનેલો એવો જ બનાવ ફરી પાછો અધિકારીઓની નિષ્કાળજીને કારણે કડોદરા ખાતે બન્યો છે, તો એની ન્યાયપૂર્વક તપાસ થવી જોઈએ. અને એ બનાવની અંદર જે લોકોએ વિકાસ પરવાનગી આપી છે, જે બિન અધિકૃત શાખા બાંધકામના અધિકારીની જવાબદારી આવે છે, એ લોકો એમની જવાબદારી નિભાવી છે કે નથી નિભાવી એની તપાસ કરવી જોઈએ. અને બીયુસી સર્ટિફિકેટ આપ્યા વગર સંપૂર્ણ બાંધકામ થઈ ગયું હોય તો એવા અધિકારીની પણ જવાબદારી નક્કી કરી એમના વિરુદ્ધમાં બી 120B મુજબનો ગુનો દાખલ કરવો જોઈએ એવી અમારી આજે રજૂઆત હતી. રજૂઆતમાં સાહેબ એમને ચોક્કસ જુસ્સો આપ્યો છે કે આ બાબતે અમે તપાસ કરશું અને જે કોઈ બી જવાબદાર અધિકારી હશે અને એની ભૂમિકા સાબિત થતી હશે તો અમે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરશું. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.